તો ગાંધીનગર ખાતે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સફાઈ અભિયાનમાં જોડાયા. મુખ્યમંત્રીએ અભિયાન દરમિયાન શ્રમદાન કર્યું. ગાંધીનગર મનપાના સેક્ટર 7માં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં શ્રમદાન કરી સહભાગી થયા. મુખ્યમંત્રીના હસ્તે 5 શ્રેષ્ઠ સફાઈ મિત્રોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. પ્રત્યેક સફાઈ મિત્રને ચેકનું સીએમના હસ્તે વિતરણ કરાયું. ચેકની સાથે પોષણયુક્ત આહારની રાશન કીટનું પણ વિતરણ કરાયું. 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે સ્વચ્છતા અભિયાન. સરદાર પટેલની જન્મજયંતિ સુધી ચાલશે સ્વચ્છતા અભિયાન. વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, ગાંધીનગર ખાતે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો છે, શું વિગતો? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વચ્છતા અભિયાનની અંદર જોડાયા અને તેમને ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર 7 શાક માર્કેટ જે છે ત્યાં પહોંચીને રાત્રિ સફાઈમાં પોતાનું શ્રમદાન કરી સફાઈ અભિયાનની અંદર સહભાગી થયા છે. મુખ્યમંત્રીએ 5 શ્રેષ્ઠ સફાઈ કાર્યકર્તાઓને 10-10 હજાર રૂપિયાના ઇનામના ચેક વિતરણ પણ કર્યું છે અને પોષણયુક્ત આહારની રાશન કીટનું પણ તેમના દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાન 17 સપ્ટેમ્બરથી શરૂ કરીને 31 ઓક્ટોબર સુધી એટલે કે સરદાર પટેલની જન્મજયંતિ સુધી રાજ્યની અંદર ચાલશે અને જેમાં ખુદ મુખ્યમંત્રીએ આજે આ અભિયાનની અંદર જોડાઈને પોતાનું શ્રમદાન સ્વચ્છતા માટે આપ્યું છે. આભાર નિકુંજ, માહિતી બદલ.